વલસાડનું ગૌરવ એવા ડોક્ટર ઇટાલિયાને સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને ગુજરાતમાં વધુ એક પદ્મશ્રીનો ઉમેરો થયો છે. ડોક્ટર યજદી ઇટાલિયાના એવોર્ડનો શ્રેય પોતાની સાથે કામ કરતા કર્મચારીઓ અને તાત્કાલિક મંત્રી મંગુભાઈ તેમજ નરેન્દ્ર મોદીને આપે છે. વર્ષ 2024માં દેશમાં અલગ અલગ લોકોએ પોતાના કરેલા કામોને ધ્યાનમાં રાખીને સરકારે 34 જેટલા લોકોને પદ્મશ્રી એવોર્ડ આપવાની જાહેરાત કરી છે, જેમાં ગુજરાતમાંથી એકમાત્ર વલસાડના ડોક્ટર યજદી ઇટાલિયાને પદ્મશ્રી એવોર્ડ જાહેર કરવામાં આવતા વલસાડમાં ઉત્સવનો માહોલ છે. ડોક્ટર ઇટાલિયા 1978થી સતત સિકલ સેલ એનેમિયા પર કામ કરતા આવ્યા છે અને દક્ષિણ ગુજરાતના આદિવાસીઓમાં સતત આ સિકસેલ એનિમિયાનો રોગ જોવા મળતો હતો, જેની તેમને નોંધ લઈ તેના નિરાકરણ માટે અલગ અલગ સંસ્થાઓ સાથે મળી કામ કર્યું હતું. વલસાડ રક્તદાતા કેન્દ્ર સાથે પણ તેઓ સંકળાયેલા હતા અને પોતાની ટીમ સાથે સતત સિકલ સેલ એનિમિયાને લગતા પ્રોજેક્ટ પર કામ કરતા રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારમાં કોડિયા પટેલ કોમ્યુનિટીની અંદર મોટી સંખ્યામાં સિકલ સેલ એનિમિયા જોવા મળ્યો હતો, જેને લઈને તેઓનું કાઉન્સિલિંગ ખૂબ જ જરૂરી હતું. ડોક્ટર ઇટાલિયા ઘતારા ઘણા રિસર્ચ પેપર પણ પબ્લિશ કરવામાં આવ્યા છે. તેઓને ગુજરાત સરકાર દ્વારા પણ અલગ અલગ તબક્કે સન્માનિત કરવામાં આવ્યા હતા. તે સમયના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેઓના આ કામને ખૂબ જ બિરદાવ્યું હતું. અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી.